નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું ખૂબ જ હાર્દિક રૂપે સ્વાગત છે જીકે હોમમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે મુખ્ય સેવિકાની તૈયારીના ભાગ સ્વરૂપે મહત્વના મોક ટેસ્ટના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. આજના વિડીયોની PDF ફાઇલ આપને અમારી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે. ટેલિગ્રામ ચેનલમાં જોડાવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે લિંક પર ક્લિક કરીને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. તદુપરાંત મુખ્ય સેવિકાની પ્રિપેરેશન માટે વધારાનું પણ બીજું મટીરિયલ્સ આપને અમારે ટેલિગ્રામ ચેનલમાંથી મળી રહેશે. તો શરૂઆત કરીએ મિત્રો વિડીયોની. સૌથી પહેલો પ્રશ્ન છે કે માનવીના જીવનની એટલે કે બાળ વિકાસની અવસ્થાઓ જણાવો. તો સૌથી પહેલી અવસ્થા છે બાળ અવસ્થા એટલે કે શિશુ અવસ્થા, એ આવે છે જન્મથી 2 વર્ષ સુધીની. ત્યારબાદ બીજી અવસ્થા છે બાલ્યાવસ્થા, એના 2 ભાગ છે, પૂર્વ બાલ્યાવસ્થા અને મધ્ય બાલ્યાવસ્થા. પૂર્વ બાલ્યાવસ્થા 2 થી 6 વર્ષ સુધી ગણવામાં આવે છે અને મધ્ય બાલ્યાવસ્થા એ 6 થી 12 વર્ષ સુધીની ગણવામાં આવે છે. ત્યારબાદ 3 નંબરે કિશોરાવસ્થા આવે છે, એ 12 થી 18 વર્ષ સુધી ગણવામાં આવે છે. ત્યારબાદ પ્રૌઢાવસ્થા આવે છે, એ 18 વર્ષથી ઉપરની ઉંમર આવે છે પ્રૌઢાવસ્થા. તો આ બાળ વિકાસની અવસ્થાઓ છે મિત્રો, તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ છે કે ગુજરાત સરકારના પોષણ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો ગુજરાત રાજ્યના પોષણ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર સરિતા ગાયકવાડ છે. કોણ છે? સરિતા ગાયકવાડ. કયા અભિયાનના? પોષણ અભિયાનના. ત્યારબાદ છે કે ગુજરાત સરકારના બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો અંકિતા રૈના એ બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના બ્રાન્ડ એમ્બેસેડર છે ગુજરાત રાજ્યના. ત્યારબાદનો પ્રશ્ન કે ગુજરાત રાજ્ય મહિલા આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી? તો ગુજરાત રાજ્ય મહિલા આયોગની રચના વર્ષ 2005માં કરવામાં આવી હતી. ત્યારબાદ છે કે મુખ્ય સેવિકા પ્રશિક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યારે અને કોના હસ્તે થયું છે? તો જે મુખ્ય સેવિકા પ્રશિક્ષણ કેન્દ્ર છે તેનું ઉદ્ઘાટન 16 ડિસેમ્બર 2004ના રોજ આપણા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે થયું છે અને મુખ્ય સેવિકા પ્રશિક્ષણ કેન્દ્ર એ ગાંધીનગરમાં આવેલું છે. રક્તના લાલ કણોને આખા શરીરમાં ફરી વળતા કેટલો સમય લાગે છે? તો કેટલો સમય લાગે છે? 20 સેકન્ડનો સમય લાગે છે રક્તના લાલ કણોને આખા શરીરમાં ફરી વળતા. ત્યારબાદનો પ્રશ્ન, કઈ દવાના વધારે પડતા ઉપયોગના કારણે લો બ્લડ પ્રેશર અને રોગ પ્રતિકારક શક્તિનો ક્ષય થાય છે? તો સ્ટીરોઇડ દવાના વધારે પડતા ઉપયોગના કારણે લો બ્લડ પ્રેશર અને રોગ પ્રતિકારક શક્તિનો ક્ષય થાય છે. ત્યારબાદ છે કે કઈ દવાના વધુ પડતા સેવનથી પેટમાં ચાંદા પડવાની અને બ્લીડિંગ સંબંધી ફરિયાદો જોવા મળે છે? તો એસ્પિરિન દવાના વધુ પડતા સેવનથી પેટમાં ચાંદા પડે છે અને બ્લીડિંગ સંબંધી ફરિયાદો જોવા મળે છે. ત્યારબાદનો પ્રશ્ન કે હ્યુમન બ્લડમાં કેટલા ટકા પ્લાઝમા હોય છે? તો હ્યુમન બ્લડમાં 60% પ્લાઝમા હોય છે. આ મહત્વનો પ્રશ્ન છે મિત્રો, તમારે યાદ રાખવાનો છે. હ્યુમન બ્લડમાં કેટલા ટકા પ્લાઝમા? તો 60%. ત્યારબાદ છે કે RBC એટલે કે રેડ બ્લડ સેલ્સ, RBCનું કબ્રસ્તાન કોને કહેવામાં આવે છે? તો બરોડને એટલે કે સ્પ્લીનને RBCનું કબ્રસ્તાન કહેવામાં આવે છે. ત્યારબાદ છે, પ્રસૂતિ બાદ 1 કલાકમાં સ્તનપાન કરાવવાથી કેટલા ટકા શિશુઓને મૃત્યુથી બચાવવાનું સંભવ છે? તો પ્રસૂતિ બાદ 1 કલાકમાં સ્તનપાન કરાવવાથી 22% શિશુઓને મૃત્યુથી બચાવી શકાય છે. ત્યારબાદ છે કે સગર્ભાવસ્થા દરમિયાન માતાનું વજન સામાન્ય રીતે કેટલું વધવું જોઈએ? તો સગર્ભાવસ્થા દરમિયાન માતાનું વજન સામાન્ય રીતે 10 થી 12 કિલોગ્રામ વધવું જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન, પોલિયો વેક્સિનમાં VVMના કેટલા સ્ટેજ છે? તો 4 સ્ટેજ છે પોલિયો વેક્સિનમાં VVMના. ત્યારબાદનો પ્રશ્ન, બાળકને આપવામાં આવતા પૂરક આહારની માત્રા જણાવો. તો 6 થી 7 મહિનાના બાળક માટે 130 થી 187 ગ્રામ પ્રતિ દિવસ પૂરક આહાર અને 9 થી 11 મહિનાના બાળકો માટે 206 થી 280 ગ્રામ પ્રતિ દિવસ પૂરક આહાર અને 12 થી 13 મહિનાના બાળકો માટે 278 થી 515 ગ્રામ પ્રતિ દિવસ પૂરક આહાર આપવો જોઈએ. ત્યારબાદ છે કે માતા જેટલી વાર ગર્ભવતી રહે તેને મેડિકલ ભાષામાં શું કહે છે? તો તેને મેડિકલ ભાષામાં ગ્રેબીડા કહે છે. ત્યારબાદનો પ્રશ્ન, સામાન્ય નવજાત બાળકની લંબાઈ કેટલી હોય છે? તો સામાન્ય નવજાત બાળકની લંબાઈ 50 થી 55 સેન્ટીમીટર જેટલી હોય છે. ત્યારબાદનો પ્રશ્ન, ભ્રૂણાવસ્થાનો ગાળો કયો છે? તો 3 થી 8 અઠવાડિયા સુધીનો ગાળો એ ભ્રૂણાવસ્થાનો ગાળો છે. ત્યારબાદનો પ્રશ્ન, કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ કોષોને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોયા હતા? તો સૌપ્રથમ રોબર્ટ હુકે જોયા હતા કોષોને સૂક્ષ્મદર્શક યંત્રમાં. ત્યારબાદ છે કે પાણીમાં ક્લોરિનેશનનું પ્રમાણ વધુ હોય તો શું થાય છે? તો મોઢામાં ચાંદા પડે છે જો પાણીમાં ક્લોરિનેશનનું પ્રમાણ વધુ હોય તો. ભારતમાં કેટલા અઠવાડિયા સુધીનો ગર્ભકાળ હોય? તો ગર્ભપાત માટે કાયદેસર છે. તો 20 અઠવાડિયા સુધીનો ગર્ભકાળ હોય તો તે ગર્ભપાત માટે કાયદેસર છે ભારતમાં.
ત્યારબાદ છે કે ECCE નું પૂરું નામ જણાવો. તો ECCE નું ફૂલ ફોર્મ થાય છે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન, અને ECCE એ 6 વર્ષ સુધી આપવાનું નક્કી થયેલું છે, અને ECCE નો કાર્યક્રમ એ ઓછામાં ઓછો 4 કલાકનો હોય છે. ત્યારબાદ છે કે શાળા આરોગ્ય સપ્તાહના કયા દિવસે આરોગ્ય ગ્રામ સભા યોજવામાં આવે છે. તો શાળા આરોગ્ય સપ્તાહના 5મા દિવસે આરોગ્ય ગ્રામ સભા યોજવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન કે આંગણવાડીમાં શાનું મહત્ત્વ સૌથી વધારે છે? તો આંગણવાડીમાં પ્રવૃત્તિનું મહત્ત્વ એ સૌથી વધારે હોય છે. તો બસ મિત્રો, આ હતા કેટલાક મહત્ત્વના મોક ટેસ્ટના પ્રશ્નો કે જે મુખ્ય સેવિકાની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. આશા રાખું છું કે વિડીયો આપને ગમ્યો હશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા, તમારા મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરો જેથી એમને પણ આ પ્રશ્નો ઉપયોગી થાય. અને આપણી સૌની ચેનલ GK હોમને સબસ્ક્રાઇબ કરીને બાજુનું બેલ આઇકન જરૂરથી દબાવો મિત્રો, જેથી અમારા આવનારા દરેકે દરેક નવા નવા વિડીયોઝની રેગ્યુલર માહિતી આપને મળતી રહે. અને જો તમારું કોઈ મંતવ્ય હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈ સજેશન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. તો નવા વિડીયોમાં નવી માહિતી સાથે નવા મુદ્દા સાથે ફરી મુલાકાત થશે. જય હિન્દ, જય ભારત.